नमस्ते। अरे जरा पण ऊर्जा नदी नमस्ते। अजी एक बार नमस्ते। ऊर्जा आवे तो मजा आवे ने बात करवाने। अमुक सदियों पहला छे ने ते हूँ वाँचतो तो के इंडिया एटले सोने की चिड़िया। वर्ल्ड नी 33% इकोनॉमी अपनी पास है, 30% ग्लोबल आउटपुट अपनी पास है। हमारा 2.36% ग्लोबल इकोनॉमी इंडिया पास है, 0.8% ट्रेड छे। એટલે ઇન્ડિયા ડૂબી પણ જાય ને તો મને લાગે છે કે બાકીનું વિશ્વ થોડા દિવસ ખભા હલાવશે ને કહેશે યાર બહુ દુઃખ થયું છે, આ બદલવું છે। આવું મારા મનમાં મેં નક્કી કર્યું। હું થોડીક ગ્લોબલ કચ્છની મારા એંગલથી સ્ટોરી કહેવા માગું છું। 15 મિનિટ કીધું છે ભાઈએ, હું 14 મિનિટમાં પતાવીશ, તમે એની ચિંતા નહીં કરતા, ઘડિયાળ સામે નહીં જોતા। તો હું એક ઇન્ટરનેશનલ અર્બન પ્લાનર હતો, તો વર્લ્ડની મોટી મોટી ડેવલપ કન્ટ્રીઝમાં જતો અને ત્યાંના જે કોમન મેન હતા ને લોકો હતા ને એ લોકોની જિંદગી જોઈને એમ લાગતું ઇન્ડિયામાં હું કેમ કરું, એ ગાંડપણ હતું મારામાં, હજી છે, કે જીત કરી કે આપણે યાર ઇન્ડિયાને બદલવું છે। પાછો આવ્યો ઇન્ડિયામાં અને પછી અન્ના હઝારે સાથે કામ કર્યું, પણ એ બધું જોયું કે એ તો એકદમ પોલિટિક્સ તરફ જઈ રહ્યું છે, સિદ્ધાંત છોડીને સત્તા તરફની દોટ છે। મેં રાજકારણ ટોટલી છોડી દીધું, પણ એક ચીજ મારા ધ્યાનમાં આવી કે ભારતને બદલવું હોય ને તો કોઈ કેમ્પેન પ્રોગ્રામ પ્લાન આવું બધું નહીં થાય, દેશને બદલવું હોય તો મુવમેન્ટ જ ચાલી શકે, ચળવળ આંદોલન આ કર્યા સિવાય। હવે કચ્છમાં પણ જો કેટલા વર્ષોથી કામ ચાલે છે, ક્યાંક અહીંયા તળાવ બને, ક્યાંક અહીંયા ડેમ બને, ખૂબ કચ્છી એકદમ ઉદાર લોકો છે, ખૂબ જગા પર કામ ચાલે છે, પણ મને એવું લાગે છે કે કચ્છ બદલવું હશે તો એક આંદોલન કરવું પડશે। અને ખરું કહું ને, આજે તમે જે આવ્યા છો ને તો એવું લાગે છે કે આંદોલન સ્ટાર્ટ થઈ ગયું। આજે આપણે 300-400 લોકોને એમ લાગે કે અરે એક નાનકડી મીટિંગમાં ગયેલા 300-400 લોકોની, પણ હું તમને ગેરંટી કહું છું કે આજે ચિંગારી છે ને આ આગ બનવાની છે, આખા દેશમાં કચ્છનું નામ થઈ જશે કે આંદોલન એટલે શું કચ્છ। અને પછી ગાંધીજીનું આંદોલન હોય કે ઇમરજન્સી કે વિરુદ્ધનું આંદોલન હોય, મંદિર હોય, મંડળ હોય કે છેલ્લું અન્ના આંદોલન હોય, આ બધા આંદોલન છે ને તે મુર્દાબાદ આંદોલન થયા છે, કે બિલ્ડિંગ તો તોડતા તમને આવડે છે પણ બિલ્ડિંગના પ્લાન નથી કે નવું શું બનાવવું, નેગેટિવ કન્ફ્રન્ટેશનલ। તો મને વિચાર આવ્યો કે આપણે એક જિંદાબાદ આંદોલન બનાવીએ, પ્રો ડેવલપમેન્ટ નોન કન્ફ્રન્ટેશનલ, કેવી રીતે બધાને સાથે લઈ, સરકારને સાથે, ઓફિસરને સાથે, દરેક સમાજને સાથે, દરેક જાત નાત બધાને સાથે લઈને કેવી રીતે આંદોલન બનાવીએ જે પોઝિટિવ હોય। કારણ કે આંદોલનમાં એ શક્તિ છે કે ભલભલા લોકો જોડાઈ શકે છે, પણ એ લોકોને ખોટી માર્ગ પર દોરવા નથી, એમને પોઝિટિવ રીતે આપણે દોરવા છે। તો મેં પણ વિચાર કર્યો કે યાર આંદોલન કરવું તો ક્યાં કરવું જોઈએ, પેલા ગાંધીજી કહેતા હતા કે સોલ ઓફ ઇન્ડિયા લિવ્સ ઇન ઇટ્સ વિલેજીસ, અને હું શહેરી માણસ, મેં કોઈ દિવસ ગામડું નહોતું જોયું લગાન પિક્ચર છોડીને, મને મરાઠી નહોતું આવડતું, પણ મેં વિચાર કર્યો કે મરાઠવાડામાં સૌથી વધારે ખેડૂતોની આત્મહત્યા થાય છે, મરાઠવાડામાં બીડ ડિસ્ટ્રિક્ટ એટલે સૌથી વર્સ્ટ, અને એમાં એક પરલી તાલુકા અને અષ્ટી તાલુકા બે ખરાબમાં ખરાબ તાલુકા, 40% ઇન્ડિયાનું ઇરિગેટેડ એવરેજ છે તો પરલીમાં 1.72% છે। પછી મેં સાંભળ્યું કે પરલીમાં લોલેસનેસ બહુ છે, બંદૂક તલવાર બધું ચાલે છે, મેં કહ્યું બસ તો હવે આ જ સિલેક્ટ કરીએ, જે વર્સ્ટ હોય એ સિલેક્ટ કરીને એ જો બદલશું ને તો આખો દેશ બદલી શકશે। જીત હતી, પછી બધું ઘણું બધું કામ કર્યું, પછી મને રિયલાઇઝ થયું કે એજ્યુકેશન પર આપણે કામ કરીએ, હેલ્થ કેર ઉપર કામ કરીએ, આ બધું ઓવરરેટેડ છે, આપણે ખેડૂતોની ઇન્કમ જો વધારી દઈએ ને 10 ગણી તો હેલ્થ કેર પણ સંભાળી લેશે ને એજ્યુકેશન પણ સંભાળી લેશે ને બધું સંભાળી લેશે, એક જ પોઈન્ટ ઉપર કામ કરવું હોય તો ઇન્ક્રીઝ કરવાની ઇન્કમ, પણ એને મૂવમેન્ટ બનાવવું પડે,
તો એક બે મિનિટની સ્ટોરી તમને કહું. એક રેવડી ગામમાં હું ભાષણ આપતો હતો તૂટ્યું ફૂટ્યું મરાઠીમાં, અને ટિપિકલી ક્યાં હોય કે મંદિરના પ્રમાઈસમાં એવી મિટિંગ હોય, અને મારી ઉપર કોઈ જોર જોરથી બોલતું હતું તો હું થોડો ઇરિટેટ થઈ ગયો. મેં કીધું, યાર દારૂ પીને મંદિરમાં તો નહીં આવો. પછી એવું લાગ્યું કે આવું બોલવું નહોતું જોતું, એ ભાઈ કોઈના ભાઈ હશે, કોઈના કાકા હશે. પણ સરપંચે બહુ સિરિયસલી લીધું. સરપંચ જઈ અને સાંજના દારૂની દુકાનમાં ગયા કે ભાઈ સાત જણ મરી ગયા છે દારૂ પીને, રાતના બધા રોડ પર સૂતા હોય છે, લેડીઝે પીવાનું ચાલુ કર્યું, 10 વર્ષના છોકરા, તું દારૂ બંધ કેમ નથી કરી દેતો વેચવાનું? હવે શું થયું ખબર નહીં, સંધ્યાકાળનો ટાઈમ હતો. એણે કીધું, મારી પાસે 7 દિવસનો સ્ટોક છે, આ વેચીને હું બંધ કરી દઉં દારૂ વેચવાનું. સરપંચનો ફોન આવ્યો, બીજા દિવસે જઈને એના પગ મેં પકડી દીધા. મેં કહું, ભાઈ તારી અંદર દેવ આવ્યો છે, તું શું કરશે, ઘર કેમ ચલાવશે? હું તને 3 પ્રેગ્નન્ટ બકરી આપું છું. એણે 7 દિવસ પછી દારૂ બંધ કર્યું અને મેં એને 3 પ્રેગ્નન્ટ બકરી આપી. અને આ મોડલ મારું 3 બકરીનું જોરદાર બની ગયું. ગામડા ગામડામાં બધે જઈને, ભાઈ તો ભાગી જાય પોલીસ આવે એટલે, પણ બેનના પગ પકડીને કહું, એમ કરતા કરતા દારૂ બંધ થઈ ગયું. રોજ સાંજ પડે ને મશાલ લઈને લેડીઝ ચાય દારૂ બંધી જાલી જ પાઈ દે, અને જેટલી દારૂની દુકાન હતી એની બહાર મંજીરા લઈને બેન રામધૂન કરવા માંડ્યા. એનાથી થયું શું કે મારી મિટિંગમાં જે બધા જેન્ટ્સ હતા ને એની બદલીમાં લેડીઝ આવવા માંડ્યા, અને લેડીઝ અને મ્યુઝિક વગર આંદોલન થઈ જ ન શકે. આજની મિટિંગ પણ લેડીઝ ઓછી દેખાય છે, એટલે જરા બોલતા અચકાચો તો કે મૂવમેન્ટ ચાલુ થયું કે નહીં. પણ નેક્સ્ટ ટાઈમ આયોજકોને હું કહું છું કે લેડીઝ 50%, 30% તો હોવી જ જોઈએ. તો હવે બહુ લાંબી વાત નહીં કરું, ટૂંકમાં એ પતાવી કહીશ કે ત્યાં જે કામ કરવાથી એ લોકોને જે કોટન અને સોયા લગાડતા હતા, જેનાથી 10 થી 15 હજાર રૂપિયા ઇન્કમ થઈ, અમે એમને ટ્રેન કર્યા, એમને ટ્રેનિંગ આપ્યું, એમને નવા ક્રોપ્સ આપ્યા અને ફળબાગ કરવા માંડ્યા, એનાથી 2 થી 2.5 લાખ રૂપિયાની એકરની ઇન્કમ થઈ ગઈ. તો આવું અમે 15 હજાર ગામમાં કામ કરીએ છીએ, આખું મરાઠવાડા, અહીંયા પાલઘર અને 6 ડિસ્ટ્રિક્ટ મધ્યપ્રદેશની, અને 10 હજારથી વધારે ખેડૂતોને 15 થી 20 ગણી ઇન્કમ થઈ ગઈ. હવે આ મોડલ અમે દેશના બીજા ઘણા બધા ભાગમાં લઈ જઈએ છીએ. અને ટોટલ મેં 1 કરોડ ઝાડ લગાડ્યા છે ફાર્મરના ફાર્મ પર. હવે એક તરફથી હું અહીંયા કામ કરતો હતો ને એક તરફથી ક્રીડા કરીને જે સંસ્થા હતી એ લોકોને એ મનમાં લીધું હતું કે આપણે કચ્છને બદલવું છે. તો કોરોનાના ટાઈમમાં પણ એ લોકોને 18,000 કિલોમીટર જાત જાતની જગાએ ગયા કે ભાઈ ક્યાં આપણે શું કરી શકાય. એ લોકોને પરલી આવ્યા, પરલી આવીને મને મળ્યા અને મને કીધું કે તમે કચ્છ આવો, આપણે કચ્છમાં કામ ચાલુ કરીએ. તો 17 ફેબ્રુઆરીએ આવ્યા, 17 સપ્ટેમ્બરે પછી હું કોરોના હતું એટલે હોસ્પિટલાઇઝ હતો, એટલે 17 ફેબ્રુઆરી હું પહેલી વાર કચ્છ ગયો. અને મનમાં હચકચાટ લઈને ગયો કે હવે આટલું કામ કરું છું, કચ્છ પણ કરી શકીશ કે નહીં. પણ ખરેખર તમારી સામે કહું કે હું કચ્છમાં ગયો, 3 દિવસ રહ્યો ફક્ત, પણ હું કચ્છના પ્રેમમાં પડી ગયો. એટલે મરાઠવાડા જે હતું ને એ 3rd વર્લ્ડ કન્ટ્રી હતી, તો કચ્છ 1st વર્લ્ડ કન્ટ્રી છે. અને 4 કારણસર હું પ્રેમમાં પડી ગયો. એક તો કચ્છી મેં જોયા સ્વાભિમાની, ઉદાર, ધર્મપરાયણ, અને સૌથી વધુ મૂક પશુ પક્ષીઓનું જે કચ્છમાં ધ્યાન રાખે છે, મને લાગે છે દેશમાં ક્યાંય નહીં રાખતો. એ કીધું કચ્છને આપણે બદલીએ. ઇતિહાસ શું કહે છે કે કચ્છ ઇઝ વોટર ડેફિશિયન્ટ, આપણે એને વોટર સફિશિયન્ટ બનાવીએ. અને જે 100 ઓફ યર્સનું જે હિસ્ટ્રી છે એ હિસ્ટ્રીને આજે આપણે ભેગા મળીને 3 વર્ષમાં બદલી કાઢીએ. એક શોર્ટમાં અમારી જર્ની કહી દો, કચ્છના ગ્લોબલ કચ્છમાં કેટલું કામ થયું છે, શું થયું છે. અને સ્ટાર્ટ અમે લોકોએ ઓક્ટોબર એન્ડમાં કર્યું, એટલે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી 4 મહિના ફક્ત થયા છે અને આવડી મૂવમેન્ટ શરૂ થઈ ગઈ છે. નેક્સ્ટ, એટલે આપણે કચ્છ કેમ બદલવું, વોટર હાર્વેસ્ટિંગ, જમીનની અંદર ઓર્ગેનિક કન્ટેન્ટ કેમ વધારવું, ગૌચર લેન્ડ, એક મિનિટ ગો બેક, અને ત્યાંના લોકલ ઝાડ કેટલા લગાડવા, એ તમને આગળના ફક્ત બધી વાત કરશે.
અને કેમિકલ અને હાર્મફુલ પ્રેક્ટિસિસ આ જે જમીનનો સત્યાનાશ કર્યું છે સ્ટાર્ટ થયું તું મને લાગે છે મોટી રીતે પંજાબમાં પંજાબે કેમિકલ નાખી નાખીને ગ્રીન રેવોલ્યુશન કર્યું આજે પંજાબમાં સુસાઇડ શરૂ થઈ ગયા છે કારણ કે જમીન ખલાસ થઈ ગઈ છે આ ભૂલ આપણે ક્યાંય ન કરીએ એનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે અને આને મેં કીધું એ પ્રમાણે આપણે જિંદાબાદ મુવમેન્ટ બનાવીએ બધાને દરેક મોટા મોટા લોકોને જોડ્યા સરકારને જોડ્યા નિમાબેન અહીંયા છે પ્રદ્યુમનભાઈ અહીંયા છે અને બીજા જેટલા પણ પોલિટિકલ એન્ટિટીઝ છે આપણા રિપ્રેઝેન્ટેટિવ્સ છે એ બધા આપણી સાથે જોડાયા ગવર્મેન્ટ ઓફિશિયલ્સ જોડાયા ટેકનિકલ ટીમ અમે ત્યાં એસીટી કરીને જીઓલોજીકલ ફર્મને હાયર કર્યા છે જે ત્યાંની જમીનના એક એક કણને સમજે છે અને એકદમ સાયન્ટિફિક રીતે કામ કરીએ છીએ બધા ઓર્ગેનાઇઝેશન મીડિયા ગામવાળાને નેક્સ્ટ અને અમે વિચાર શું કર્યો કે એક જમીનની નીચે એક એક્વિફર છે ગુજરાતીમાં શું કહેવાય મને ખબર નથી પણ એક જમીનની નીચેનો એક સ્થળ છે એ કનકાવટી એક્વિફર કરીને છે એની ઉપર ટોટલ 215 ગામ છે અને એમાંથી આપણે અબડાસા અને માંડવીના 160 ગામને પહેલા લેવાનો વિચાર કર્યો છે આ વિચાર પછી ઘણો બદલાવ આવ્યો છે બીજા ઘણા ગામ આવીને કે અમારે પણ લ્યો અમને પણ લ્યો તો અમે તૈયાર છીએ જે ગામ તૈયાર હોય એ બધા ગામને આપણે તો 969 ગામ છે કચ્છમાં એ દરેકને દરેકને બદલવા છે આ 3-4 વર્ષનો અભિયાન છે આખું કચ્છ ઓળખાય નહીં એવી રીતનું કરી કાઢવું છે આપણે પ્રોસેસ શું છે એક ટીમ અમે બનાવી છે અમારા જે સીઓ છે એમટેક છે આઈઆઈટી ચેન્નાઈથી અને 101 જણની અમારી જીઓલોજીકલ ટીમ છે સિવિલ એન્જિનિયરિંગ ટીમ છે એ દરેક ગામમાં જઈ અને કેલ્ક્યુલેટ કરે છે કેટલા એકર જમીન છે કેટલા માણસો છે એના બેસિસ ઉપર કેટલું પાણી કરશું તો આપણે વોટર સફિશિયન્ટ થઈ જશું એની અગેન્સ્ટ કેટલો સ્ટોરેજ ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે બેની વચ્ચેનો ગેપ કેટલો છે એ ગેપને પૂરો કરવા માટે કયા સ્ટ્રક્ચર્સ બનાવવા પડશે કેટલા માણસો જોશે કેટલા મશીન જોશે કેટલું ફંડ જોશે આ પ્રમાણે એકદમ સાયન્ટિફિક રીતે અમે લોકોએ બધું કેલ્ક્યુલેટ કર્યું છે નેક્સ્ટ 32 અબડાસામાં અને 22 માંડવીમાં 54 વિલેજીસ ને અમે લોકો સર્વે પૂરું થઈ ચૂક્યું છે વી આર રેડી નાઉ અને બીજા ગામનું રોજના રોજ સર્વે થઈ રહ્યા છે થોડાક અઠવાડિયામાં આપણે બધા 160 ગામનું સર્વે પતી ગયું હશે બે ગામ આપણે કામ ચાલુ કરી દીધું છે ખરવા અને ભારા પર 10 ગામ નિમાબેન ડિક્લેર કરશે કયા 10 ગામ છે 10 ગામનું કામ 10મી માર્ચ સુધી શરૂ થઈ જશે અને અમે વિલેજીસ એ લઈએ છીએ જે સેલ્ફ ફંડેડ હોય છે તો અમને કામ કરવું ફાવે અને 80-100 ગામ મિનિમમ આ વરસાદ પહેલા અને ફેઝ 2 અને 3માં બાકીના જેટલા ગામ થઈ શકે બધા જ ગામ કરી અને કચ્છને હંમેશ માટે વોટર સફિશિયન્ટ બનાવવું છે બધા ટેકનિકલ છે હું ડિટેલમાં નહીં જાઉં મારો સમયની મર્યાદા છે પણ આ પ્રમાણે ઠરાવ લેવો આ પ્રમાણે એના સ્ટેપ્સ કરવા સરપંચ વિલેજ વોલન્ટિયર્સ એ લોકોને કેમ જોડવું ગવર્મેન્ટની સ્કીમ્સ છે સુજલામ સુફલામ આજ હું એક્સપેક્ટ કરું છું કે નિમાબેન પણ કંઈ ડિક્લેર કરશે કોઈ ગવર્મેન્ટની સ્કીમ જેનાથી ફાયદો થશે એક જોરદાર તાળીનો રાઉન્ડ નિમાબેન માં રોડ ટુ રોડ ટ્રેકિંગ થશે અમારી એપ છે એપ ડેલી માટે ટ્રેકિંગ કરે છે નેક્સ્ટ બાકીના ગામનું સર્વે થશે ગવર્મેન્ટ ઓફિસર એચએનઆઈ સાથે નેક્સ્ટ બસ આટલાથી ટૂંકમાં એટલું જ કહેવાનું કે આપણે ઇતિહાસ બદલવો છે ભારત માતા કી જય